દીવ જિલ્લાની ગામ પંચાયતોમાં દીવકૃષિ વિભાગ તથા જીએસએફસી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ડ્રોન ડેમોન્સ્ટ્રેશન યોજાયું. દીવ જિલ્લાની સાઉદવાડી અને ઝુલાવાડી ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ નિમિત્તે દીવ કૃષિ વિભાગ તથા જીએસએફસી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ડ્રોન ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. આ ડેમોન્સ્ટ્રેશનમાં દીવ જિલ્લાના સ્વયં સહાય જૂથના બહેનો તેમજ ખેડૂતોને ખેતીમાં ડ્રોનનો ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા. ખેતીમાં આવી તેમજ ખેડૂતને ખેતરમાં ખાતરનો છંટકાવ કરી ડ્રોનના ઉપયોગનું પ્રદર્શન કરવામાં આવ્યું. ડ્રોનના ઉપયોગથી ખેડૂતોને સમય, દવા, ખાતરનો વેડફાવ તથા ચોક્કસ માત્રામાં ઉપયોગ વિશેની માહિતી આપવામાં આવી. આ ડ્રોન ડેમોન્સ્ટ્રેશનનું સંચાલન કૃષિ વિભાગના અધિકારી હિતેન્દ્રભાઈ બામણિયા તથા જીએસએફસી ઉનાના કર્મચારી કલ્પેશભાઈ દ્વારા હાથ ધરવામાં આવેલ. આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ બામણિયા, દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ રામજીભાઈ ભીખાભાઈ બામણિયા, ઉપપ્રમુખ લક્ષ્મીભાઈ મોહનભાઈ, સભ્ય એડવોકેટ નાનજી બારિયા, ઝુલાવાડી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સરપંચ હીરાભાઈ સોમાભાઈ, સાઉદવાડી ગ્રામ પંચાયતના પૂર્વ સભ્યો મેઘજીભાઈ ચાવડા અને ડૉક્ટર ભરત બામણિયા, દીવ ફિશરીઝ અને પોર્ટ વિભાગ અધિકારી સુકર આંજણી, દીવ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એનઆરએલએમના બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ કોરી, ક્લસ્ટર કોઓર્ડિનેટર મીનાક્ષી ગઢવી, એમઆઈએસ કોઓર્ડિનેટર કમ એકાઉન્ટ નવનીતભાઈ બામણિયા, સાઉદવાડી અને ઝુલાવાડી ગામના ખેડૂતભાઈ બહેનો તેમજ બહોળી સંખ્યામાં સ્વયં સહાય જૂથના બહેનો હાજર રહ્યા હતા. નોંધનીય વાત છે કે ગત 30 સપ્ટેમ્બર 2023ના રોજ નમો ડ્રોન દીદી યોજનાનો પ્રારંભ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ યોજના ગ્રામીણ મહિલાઓને આવકનો વધારાનો સ્ત્રોત પ્રદાન કરશે અને ડ્રોન જેવી આધુનિક ટેકનોલોજી ખેડૂતોને ઓછા ખર્ચે ઉપલબ્ધ થશે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે લાલ કિલ્લા પરથી આપેલા તેમના ઉદ્બોધનમાં મહિલાઓને ડ્રોનની તાલીમ આપવાની જાહેરાત કરી હતી. બાદમાં નવેમ્બરમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી અને તેને નમો ડ્રોન દીદી યોજના નામ આપવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરમાં 15,000 મહિલા સ્વસહાય જૂથને ડ્રોનનું વિતરણ કરશે. એ બાદ મહિલા જૂથો તે ડ્રોન ખેડૂતોને કૃષિ સંબંધી કામ માટે ભાડે આપી શકાશે. ડ્રોનની મદદથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કેવી રીતે કરવો તેમજ ખેતીના વિવિધ કામ માટે ડ્રોનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની 15 દિવસની તાલીમ સ્વસહાય જૂથની મહિલાઓને આપવામાં આવશે. ડ્રોન દીદી યોજના હેઠળ ડ્રોન તથા સંબંધિત સાધનોની ખરીદી માટે કેન્દ્ર સરકાર દ્વારા કુલ રકમના 80% અથવા મહત્તમ ₹8,00,000 સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. ડ્રોનનો ઉપયોગ આર્થિક રીતે શક્ય હોય તેવા વિસ્તારોમાં મહિલા સ્વસહાય જૂથોને પહેલા પસંદ કરવામાં આવશે, ત્યારબાદ તેમને ડ્રોનની તાલીમ આપવામાં આવશે. દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ 15,000 સ્વસહાય જૂથોને ડ્રોન સપ્લાય કરવામાં આવશે. સરકારનું લક્ષ્ય 2024 થી 2026 સુધીમાં મહિલાઓને ડ્રોન આપવાનું છે. આ માટે ₹1,261 કરોડના ખર્ચે કરવામાં આવશે. 18 વર્ષ કે તેથી વધુ વયના મહિલા સ્વસહાય જૂથોના સભ્યોની પસંદગી 15 દિવસના ડ્રોનની તાલીમ માટે કરવામાં આવશે. તેમાં 5 દિવસની તાલીમમાં ડ્રોન પાયલટિંગની અને ખાતર જંતુનાશકોનો છંટકાવ વગેરે જેવી ખેતી સંબંધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 10 દિવસ બીજી તાલીમ આપવામાં આવશે એવું જાણવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ છે ડેસ્ટીવી દીવ.